हेलो विद्यार्थी मित्रों, नमस्कार। विद्यार्थी मित्रों, आजे आपणे ધોરણ 11 માં ચેપ્ટર જે 1 ચાલે છે આપણું ગણ, તેમાં ઉપગણો વિશેની માહિતી મેળવવાની છે। લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી કે ઉપગણ કોને કહેવાય, બરોબર છે। ઘણા બધા વિદ્યાર્થીએ ખૂબ સરસ હોમવર્ક કર્યું છે, બસ આવી જ રીતે મહેનત કરતા રહેજો એટલે કોઈ તકલીફ પડવાની નથી। ઓકે, તો ઉપગણ વિશે આપણે માહિતી મેળવી હતી, તો ઉપગણમાં શું હતું, તો કે ઉપગણ કોને કહેવાય। पहला तो उपगण इंग्लिश में शू कहे, तो कहता था सबसेट। ओके, उपगण एटले के सबसेट। तो उपगण कोने कहेवाय, तो के बे गण होय त्यारे एक गण ना सभ्यो जो बीजा गण में आवेला होय तो पहला गण ने बीजा नो शू कहेवाय, उपगण कहेवाय, बराबर छे। आ माहिती आपणे लास्ट लेक्चर में जोई गया था। जेम के ए अने बी होय तो एना जे सभ्यो छे गण ना ए बधा सभ्यो जो बी में आवेला होय तो ए ने बी नो शू कहेवाय, उपगण कहेवाय, ने बी ने ए नो शू कहेवाय, अधिगण कहेवाय। આ માહિતી આપણે મેળવી લીધી, બરોબર છે। આજે આપણે જોવાનું છે કે ઉપગણ કઈ રીતે લખવા, કોઈ ગણ આપ્યો હોય તો એના ઉપગણો લખવાના આવે છે આપણે સવાલ સ્વાધ્યાય 1.3 માં, તો એ કઈ રીતે લખવાનું। પછી તો કે વાસ્તવિક સંખ્યા આર એટલે કે રિયલ નંબર, તો વાસ્તવિક સંખ્યા આર નો જે ગણ આવે છે તેના જે ઉપગણો છે તે કઈ રીતે લખવા, તેના માટે એક અંતરાલ શબ્દ આવે છે તે પણ આપણે આજે સમજશું। આ બે માહિતી આજે મેળવીશું એટલે આપણે 1.3 સ્વાધ્યાયમાં તમને કોઈ તકલીફ પડશે નહીં। ઓકે છે, બરોબર ધ્યાન આપજો। તો પહેલા તો આપણે જોઈએ કે ઉપગણ કઈ રીતે લખવા, બરોબર છે। તો ધારો કે મેં તમને એક ગણ આપ્યો છે, એના ઉપગણો મારે લખવા છે, કે મેં એક ગણ આપ્યો કે એ બરાબર ગણ છે ઈ 1 અને 2, આવો ગણ છે। હવે આના શું લખવા છે, ઉપગણો લખવા છે। શું લખવા છે, આના ઉપગણો। તો આના ઉપગણો લખવા માટે પહેલા ધ્યાન આપો કે કોઈ પણ ગણ તમને આપેલો હોય એના જો ઉપગણ કે, તો એ ઉપગણના બે ઉપગણો તો હોય જ। કયા કયા હોય, તો એક તો ખાલી ગણ, એક ખાલી ગણ, ખાલી ગણ વિશે આપણે કાલે જોઈ ગયા હતા કે ફાય, બરોબર છે, અને બીજું ઈ ગણ પોતે। આ બે તો એના ઉપગણો હોય હોય ને હોય જ, બરોબર। કોઈના ઉપગણ એક હોય એવું બને નહીં, બે ઉપગણ તો હોવા કમ્પલસરી છે અને હોય જ, એક તો ગણ પોતે અને ખાલી ગણ, બરોબર છે। તો આપણે ઉપગણ લખીએ તો પહેલું તો ખાલી ગણ આવશે જ તે, બરોબર, મેં તમને કીધું ફાય। બીજો તો કે એ ગણ પોતે, હવે એ ગણને તમે આખું લખો તો પણ વાંધો નહીં અને એ લખો તો પણ વાંધો નહીં, બંને ત્યાં સુધી આ લખશું। તો કયો ગણ, 1 અને 2, આ બે ઉપગણો થયા। હવે બીજા કયા છે, તો એક સભ્યો લેવાના, ટૂંકમાં શું લેવાના, સભ્યો। રિપીટેશન થવું જોઈએ નહીં, હું તમને 2-3 ઉદાહરણ આપીશ તમે સમજા જશે, રિપીટેશન નહીં કરવાનું અને બધા સભ્યો આવી જવા જોઈએ। તો એક લઈએ તો એક આ ગણ થયો, એક નો ગણ, પછી તો કે 2, બરાબર, આની સિવાય કઈ થાય નહીં। પછી તમે 2-1 નો લઈ શકો, આપણે ગણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું કે ગણની અંદર સભ્યો લખવા માટે કોઈ ક્રમનો નિયમ જરૂરી નથી, આ ડાવળી ક્રમ ચાલે। તો તમે 1-2 નો ગણ લીધો પછી 2-1 નો ગણ લઈ શકો નહીં, તો ક્લિયર થાય છે। કેટલા ગણે સભ્ય ઉપગણો આવ્યા, તો કે 4 ઉપગણો આવ્યા આ ગણના। હવે એની જગ્યાએ હું તમને બી તરીકે આપણે લઈએ કે એ બી સી, હાલો આટલા સભ્યો વાળો ગણ છે, કેટલા સભ્યો છે, 3, તો આના ઉપગણો કઈ રીતે લખવાના વિદ્યાર્થી મિત્રો। તો પહેલા તો મેં તમને કીધું એમ, એક તો કયો ઉપગણ હોય એનો, ખાલી ગણ હોય જ તે, બરોબર છે, એના સિવાય કોણ હોય, તો કે એના સિવાય એ બી સી પોતે, તો એના સિવાય એ છે એ બી સી, બરોબર છે, આ પોતે। હવે તો કે હવે સિંગલ સિંગલ ડિજિટ લ્યો, એ બી સી અલગ અલગ છે, તો કઈ આવશે, તો કે એક તો એ આવશે, પછી બી આવશે, પછી સી આવશે, ચાલો આટલું થઈ ગયું। હવે હવે પૂરું નથી થઈ જતું, બરોબર, જોજો, હવે એ બી આવશે, એક ગણ કયો થશે ઉપગણ એનો, એ બી, તો આવશે એ બી, પછી તો કે બી સી, એક થશે બી સી, હવે તો કે હવે થશે એ સી, એ સી, ચાલો હવે આની સિવાય કઈ આવે નહીં। હવે તમે સી બી નો લેશો, કારણ કે બી સી આવી ગયું એટલે સી બી સિમિલર જ થાય, બરોબર છે, ક્રમનું કઈ મહત્વ નથી। તો આના ઉપગણો કેટલા આવ્યા, તમે ધ્યાનથી જોવો, તો જ્યારે 2 સભ્યો હતા ત્યારે ઉપગણો કેટલા આવ્યા, તો કે 1, 2, 3 અને 4 ઉપગણો આવ્યા। જ્યારે સભ્યો કેટલા હતા, 3, તો કેટલા આવ્યા, તો ધ્યાનથી જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, કેટલા સભ્યો ઉપગણો આવ્યા, 8, બરોબર છે। તો આ રીતે ઉપગણો લખવાના હોય છે, ગણ પોતે અને ખાલી ગણ, આ બે ઉપગણો તો કોઈ પણ ગણના હોય હોય ને હોય, બસ ખાલી ગણના ઉપગણો એક જ હોય, ખાલી ગણ પોતે, બરોબર, એનું કઈ પોતે કરો તો પણ ખાલી ગણ જ થાય, પણ જેમાં કોઈ પણ સભ્ય હોય, મિનિમમ એક સભ્ય, તો એક સભ્ય હોય તો એના બે ઉપગણો હોય હોય ને હોય, એક તો એ પોતે અને એક ખાલી ગણ, બરોબર, એની સિવાય ના હોય।
હવે તમને માહિતી આપું કે કઈ રીતે ખબર પડે કે કેટલા સભ્યો હશે, સોરી સભ્યો ઉપરથી કેટલી રીતે ખબર પડે કે કેટલા આના ઉપગણો હશે, બરોબર છે? તો એના માટેનું સૂત્ર છે, સૂત્ર આવું છે કે બે ના ઉપર એન ઘાત, એન એટલે શું? તો કે સભ્યોની સંખ્યા, અને જેટલા સભ્યો હોય ને એટલે આવે. જો બે ની ઉપર એન ઘાત નો મતલબ શું થાય? તો કેટલા સભ્યો હતા? બે હતા, તો બે ની બે ઘાત થાય ને ચાર. આ કેટલા સભ્યો છે? ત્રણ. તો બે ની ત્રણ ઘાત તો કેટલા થયા? આઠ. સમજાણું બરોબર. બે ની ઉપર એન ઘાત નો મતલબ શું થાય? તો કે એન એટલે શું લખવાનું? તો કે સભ્ય ની સંખ્યા. અને આ બે તો કંપની ના આવે, તો બે ની ઉપર તમે જે સભ્યો છે એની જો તમે સંખ્યા લખો વિદ્યાર્થી મિત્રો, તો તમને ઉપગણો કેટલા આવશે એની માહિતી મળે. ક્લિયર છે? ઓકે. તો ઉપગણો કેમ લખાશે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સભ્યો આપેલા હોય જેટલા પણ, એના એક તો ખાલી ગણ ને એક તો પોતે, આ બે તો લખી જ નાખવા. પછી એની સિવાયની જોડ બનાવવાની, પહેલા સિંગલ સિંગલ ડિજિટ લેવાના, પછી જો ત્રણ હોય તો પહેલા જોડકા લેવાના, અને પછી અલગ અલગ. ટૂંકમાં આપણે સંભાવના ચેપ્ટર જોઈ ગયા છે 10મા ધોરણમાં, બરોબર છે? તો સંભાવના ચેપ્ટરમાં આપણે જે આવા સભ્યો લખતા હતા, જેમ કે પરિણામો લખતા હતા, બરોબર છે? પાસાને બે વખત ઉછાળો તો 36 પરિણામ આવે, તો 36 અલગ અલગ આવવા જોઈએ, આપણે લખતા, એ આપણે જોઈ ગયા છે. પછી સિક્કો હોય તો સિક્કાને ત્રણ વખત ઉછાળો તો આપણને ખબર છે કે આઠ પરિણામો મળે છે. તે ત્રણ આઠે આઠ પરિણામો આપણે અલગ અલગ લખતા હતા. સિક્કાને બે વખત ઉછાળો તો એના પરિણામો આપણે લખતા હતા. બસ એ જ છે. આ સેમ એજ પેટર્નમાં છે, ખાલી અહીં ફરક શું આવ્યો? તો ખાલી ગણને પોતે અને બીજા બધા જે સભ્યો છે એને તમારે છગડીયા કૌંસમાં લખવાના, ગણની નિશાનીની અંદર લખવાના રહેશે, બરોબર છે ને? પછી વચ્ચે અલ્પવિરામ. ક્લિયર છે? તો આ છે ઉપગણોની સંખ્યા, અથવા તો ઉપગણો લખવાના કે તમારે સ્વાધ્યાય 1.3 માં એવું છે કે નીચે આપેલા ગણના ઉપગણો લખો, તો તમારે ઉપગણો લખવાના. હવે ઘણી વાર એવું થાય તમને સીધું આવું ના આપે, શું આપે? ગુણધર્મ રીતે આપે, અને એમ કેના ઉપગણો લખો. તો તમારે ગુણધર્મમાંથી શેમાં ફેરવવાના? પહેલા યાદીમાં ફેરવવા પડે, યાદીમાં ફેરવી લો પછી તમને ઉપગણો લખતા આવડે. આવડે? ક્લિયર છે? તો પહેલા તો ગુણધર્મોમાંથી યાદીમાં ફેરવતા આવડવું જોઈએ. આપણે લાસ્ટ બે લેક્ચરે જોઈ ગયા છે ગુણધર્મ અને યાદીના, હવે તો એમાં ક્લિયર હોવું જોઈએ. જો યાદીની રીતમાં ફેરવી નાખો પછી તમને આ ઉપગણો લખવામાં કોઈ તકલીફ પડે નહીં. ઓકે. તો સ્વાધ્યાય 1.3 જે છે એમાં ગણ આપેલા છે ને એમ કીધું છે ને, ઉપગણો બતાવો, તો ઉપગણો લખવાના, બરોબર? બીજું એવું છે કે ઉપગણ છે કે નહીં એ આપણે લાસ્ટ લેક્ચર જોઈ ગયા છે. ઉપગણ ક્યારે હોય ને ક્યારે ન હોય? તો કે જો એના સભ્યો બી માં હોય તો ઉપગણ હોય, નકર હોય નહીં, આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. ઓકે. હવે જોવાનું છે કે વાસ્તવિક સંખ્યા આર જે છે તેના ઉપગણો લખવાનું, બરોબર છે? આ એક થોડું નવું છે, જોઈએ. વાસ્તવિક સંખ્યા આર, આના વિશે તમે બધા જાણો છો, રિયલ નંબર, બરોબર છે? રિયલ નંબરમાં શું શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમે કહેશો સર વાસ્તવિક સંખ્યા આર નો મતલબ થાય સંખ્યાઓનો રાજા. શું કહેવાય એને? સંખ્યાઓનો રાજા, એટલે કે એમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય. ઓકે. તો આપણે વાત કરીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ આર ના ઉપગણો, બરોબર છે? આને અંતરાલ પણ કહેવાય. શું કહેવાય? અંતરાલ, બરોબર છે? હવે આનો મતલબ શું છે? તો આમાં બે નિશાની તમારે સમજવી જોઈએ. પહેલા તો આ શબ્દ પકડજો, અંતરાલ, બરોબર છે? અંતરાલ બે પ્રકારના આવે, સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ, બરોબર છે? સંવૃત અને વિવૃત નો આપણે ખ્યાલ સમજી લઈએ. તો પહેલા તો વાસ્તવિક સંખ્યા આર, તો આર માં કયા કયા સભ્યો આવે? તો કે આર માં બધું આવે, એન આવે, ઝેડ આવે, ડબલ્યુ આવે, ક્યુ આવે, આઈ આવે, બધું આવે, બરોબર છે? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક ને સમય, અસમય બધું આર માં આવે. તો આના ઉપગણો લખવા માટે જે જે અંતરાલો છે તે સમજી લઈએ. તો ધારો કે હું તમને આમ લખું ને, એ આપણે પેલા સંવૃત થી લઈએ, એ બી, આનો મતલબ શું થાય? તો ઘણા કહે છે સાહેબ મોટા કૌંસમાં એ બી, બરોબર છે? એવું છે નહીં. એ બી નો મતલબ થાય, જો આવો કૌંસ છે, બરોબર છે, મોટો કૌંસ, સંવૃત અંતરાલ એ થી બી. શું કહેવાય? સંવૃત અંતરાલ એ થી બી, એ થી બી જવાનું છે સંવૃત અંતરાલ. જો આને સંવૃત અંતરાલ કહેવાય. શું કહેવાય? બરોબર, સમજી લેજો. આ જે કૌંસ છે એને કહેવાય સંવૃત અંતરાલ, અને જે આવા કૌંસ આવે, બરોબર છે, એને કહેવાય વિવૃત અંતરાલ.
હવે સંવૃત અને વિવૃતમાં ફરક શું એ જોઈ લઈએ. તો સંવૃત નો મતલબ થાય કે એ થી બી સુધી જવાનું છે, પણ એ અને બી નો પણ સમાવેશ થવો જોઈએ. શું છે? એ થી બી સુધી જવાનું જેમાં એ અને બી બંને આવી જાય. હવે આને મારે ગુણધર્મ રીતે, આ તો યાદની રીતે મેં લખ્યું બરોબર, હવે આને ગુણધર્મ રીતે લખવું તો કેમ લખાય? તો જો એક્સ જ્યાં એક્સ, એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, બરાબર, શેમાં વાત થઈ કે આર બધું શેમાં છે? આર માં છે, બરોબર છે. અને અહીંયા એક્સ કેવો છે? તો કે એક્સ છે એ અને બી નો સમાવેશ થાય છે ને એ થી બી સુધી છે. તો આમ લખાય એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, પણ બે માં આવે છે એટલે શું લખવું પડે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો જો આનો મતલબ શું થયો? એક્સ એવો છે જે એ અને બી ની વચ્ચે છે, અને એ અને બી નો પણ શું થાય છે? સમાવેશ થાય છે. તો આને શું કહેવાય? સંવૃત અંતરાલ. કયો અંતરાલ છે વિદ્યાર્થી મિત્રો? સંવૃત અંતરાલ. ઓકે, હવે જોઈએ વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ તો આમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? તો વિવૃત અંતરાલ એટલે આનાથી તદ્દન અલગ, જેમ કે હું એમ કહું એ બી વિવૃત અંતરાલ એ થી બી, એટલે એ થી બી જવાનું છે, પણ વિવૃત અંતરાલમાં. વિવૃત નો મતલબ શું થાય? તો મેં તમને જેમ શીખવાડ્યું, વિવૃત એટલે કે આમાં જેમ એ અને બી નો સમાવેશ છો, વિવૃતમાં એ અને બી નો સમાવેશ થાય નહીં. તો તમે કેમ લખી શકો ગુણધર્મ રીતે? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, જો બધામાં બિલોંગ્સ ટુ આર જ આવશે, કારણ કે બધા જે છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, એટલે એમાં બધામાં શું આવશે? આર આવશે કમ્પલસરી. હવે એક્સ કેવો લેવાનો છે? તો કે એ અને બી ની વચ્ચેનો લેવાનો છે, પણ એ અને બી ને લેવાનો નથી. શું કામ? કારણ કે એ અને બી છે વિવૃત અંતરાલમાં છે. વિવૃત નો મતલબ થાય એ અને બી નો જે સંપર્ક છે એક સાથે થતો નથી. તો આમ તમે લખી શકો એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. અહીંયા તમે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી શકતા નથી, કારણ કે શું છે? અહીંયા વિવૃત અંતરાલ છે, બરોબર છે. સંવૃત વિવૃત નો ખ્યાલ સમજી લેજો. સંવૃત નો મતલબ થાય છેડાનો સમાવેશ થાય, વિવૃત નો મતલબ થાય છેડાનો સમાવેશ ન થાય, એની સિવાયનો વચ્ચેનો સમાવેશ થાય, બરોબર છે. ક્લિયર છે? હવે જોઈએ આમાં પણ બે પ્રકાર આવે છે. હું એમ કહું કે સંવૃત વિવૃત અંતરાલ ભેગું આવે. શું આવે? સંવૃત વિવૃત અંતરાલ. તો એક બાજુ સંવૃત હોય, એક બાજુ વિવૃત હોય. જેમ કે આમ કહું એ બી વિવૃત, સંવૃત અંતરાલ એ થી બી, અથવા તો સંવૃત અંતરાલ એ વિવૃત અંતરાલ બી, એમ કહેવાય છે ને. અહીંયા તો શું હતું? સંવૃત અંતરાલ એ થી બી એમ કહેતા. અહીંયા શું કેવું પડે? સંવૃત અંતરાલ એ વિવૃત અંતરાલ બી, બરાબર છે. અથવા તો એમ કહી શકો સંવૃત વિવૃત એ બી, સંવૃત વિવૃત અંતરાલ એ થી બી, એવું કહી શકો તમે, બરાબર છે. તો આનો મતલબ શું થશે? તો હવે તમે સમજી શકો કે એનો સંવૃત અંતરાલ એટલે કે એનો સમાવેશ કરવાનો, બી નો કરવાનો નહીં. તો તમે આ રીતે લખી શકો ગુણધર્મ રીતે કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, આપણે તો પેલા તો શું છે એ અને બી ની વચ્ચે છે, તો લેસ ધેન એક્સ લેસ ધેન બી, આ તો કમ્પલસરી આવે. હવે તો કે એ છે સંવૃત અંતરાલમાં છે, તો એનો સમાવેશ કરવાનો એટલે શું કરવું પડે? ઇક્વલ ટુ બી નો સમાવેશ કરવાનો નથી, બરાબર છે. ચાલો ચોથું જોઈ લઈએ. હવે 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 તમે સમજી જાશો કે વિવૃત સંવૃત અંતરાલ, વિવૃત સંવૃત નો મતલબ શું થશે? તો કે એ જે છે વિવૃત ગણીએ આપણે, અને બી છે એને સંવૃત ગણીએ, તો એ બી, બરાબર છે. તો વિવૃત સંવૃત અંતરાલ એ થી બી, તો આમાં શું થશે? તો આપણે જાણીએ છીએ કે પહેલા તો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, કારણ કે બધા છે એ રિયલ નંબર છે. હવે એક્સ કેવો છે? તો કે એ થી બી સુધી, પણ એ નો સમાવેશ કરવાનો નથી. તો આમ લખીએ કે એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, એમાં એ નો સમાવેશ નથી કરવાનો, પણ સંવૃતમાં બી છે તો બી નો સમાવેશ થાય. તો બી ને શું કરશું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર છે. તો આટલા આવે છે સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત ને વિવૃત સંવૃત, બરાબર છે. જો આને તો આનો તમને બેઝિક ખ્યાલ હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે સ્વાધ્યાય 1.3 ગણવામાં કોઈ તકલીફ પડવાની નથી. ક્લિયર છે? હવે મેં તો તમને એ બી નો ખ્યાલ આપ્યો, અહીંયા તમારા આંકડા પણ હોઈ શકે છે. હું તમને એમ કહું કે 5 થી 8, એનો મતલબ શું થયો? કે તમારે જો તમે લખતા હો આને, તો તમે આ રીતે લખી શકો ગુણધર્મ રીતે કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર શું છે? તો કે એક્સ 5 થી 8 ને પેલા કેવા છે? સંવૃત છે. તો આમ લખાય કે 5 થી 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કારણ કે સંવૃત છે. ક્લિયર? હું તમને એમ કહું કે ભાઈ
माइनस त्रण थी पांच विवृत में बराबर है, तो क्या लखो ते तो के एक्स ज्या एक्स बिलोंग्स टू आर तो के माइनस त्रण लेस देन एक्स लेस देन पांच विवृत है लेस देन इक्वल टू नहीं आए खाली लेस देन ज आ क्लियर है। तो आ रीते लखे बीजा उदाहरण जो है कि जम के हूँ तमने एम कहूँ कि संवृत अंतराल छ अने विवृत अंतराल बार आनो मतलब शू थाय तो कि एक्स ज्या एक्स बिलोंग्स टू आर हवे छ थी बार जवानू छे तो ए छ लेस देन एक्स लेस देन बार पण हवे जो अहीं छ विवृत में है छ ने छ संवृत में है तो शू लेवाय इक्वल टू ट्वेल्व है शेम से विवृत में एटले बार ने लेवाना नहीं खाली लेस देन बराबर है विद्यार्थी मित्रों। तो आ संवृत विवृत नो ख्याल है आ एना आस्तिक संख्या आर ना उपगणों अपने ख्याल मेळवो के जेने अंतराल कहेवामां आवे छे अंतराल नो मतलब थाय छे आवो। तो आ बधा ज अंतराल नो तमे बराबर समझ मेळवी लेजो साध्या 1.3 बहु ईजी छे तमे आसानीथी गणी शकशो। एक तो उपगण छे के उपगण नथी ए दाखलाओ आवे छे तो ए आपणे लास्ट लेक्चर में शीखी गया छे के उपगण कोने कहेवाय ने कोने उपगण न कहेवाय। बीजू उपगण लखो कोई गण होय ने उपगणो लखवाना छे तो ए पण आपणे जोई गया अगाउ एक तो खाली गण एक तो ए पोते एना उपगणो होय जते एनी सिवायना जे लखवाना छे मैं तमने शीखवाड्यु कही दीधी बराबर छे। અને કેટલા આવશે કેમ માહિતી મળે તો કે જેટલા સભ્યો હોય એટલી બે ની ઘાત કરવાની એટલે તમને એના સભ્યો મળે ક્લિયર છે। અને પછી છે સંવૃત વિવૃત નો ખ્યાલ તો આના પણ સવાલો છે અને તમે આસાનીથી હવે લખી શકશો છતાં કોઈ જો પ્રોબ્લેમ થાય તો મને ફોન દ્વારા ઇન્ફોર્મ કરજો તો આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં એ ટોપિકનો આપણે સમાવેશ કરશું ઓકે। લાસ્ટ લેક્ચરમાં આપણે જે હોમવર્ક આપ્યું હતું ઘણા બધા વિદ્યાર્થીએ ખૂબ સારું રીતે કર્યું છે આપણે રિવિઝન કરતા નથી અને સોલ્યુશન પણ લેતા નથી કારણ કે બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે કર્યું છે ઓકે। तो नेक्स्ट लेक्चर में मिलीशू त्यारे आगळना दाखलानो अभ्यास करशू त्यां सुधी कीप हार्ड वर्किंग मेहनत चालू राखजो अत्यारे धीमू धीमू चाले छे पण एक सडनली स्पीड पकड़शे तो तमे मेच करी जोवा जोईए ओके। तो अत्यारथी बे लेक्चर शुरू थई गया छे डेली बे लेक्चर आवे छे तो घणा बधा विद्यार्थीने एवी तकलीफ पड़े छे कि भाई साहेब बहु जाजू पड़े हजी तो चार करशू मित्रों बनशे तो हजी चार चार रोजना करशू एटले तमे तैयारी में रहेजो આપણે ધીમું ધીમું ચાલુ થાય છે તો જો સ્વાધ્યાય 1.3 તો ક્લિયર થઈ ગયું છે બરાબર છે 1.4 ને 1.5 બે સ્વાધ્યાય બાકી છે એટલે ચેપ્ટર પૂરું થઈ જશે બહુ સારું ચેપ્ટર છે કોઈ જાતને આમાં તકલીફ પડે એવું છે નહીં। આના હું દાખલા આપીશ તમને વધારે વધારે પ્રેક્ટિસ માટે પણ સારી રીતે હોમવર્ક કરજો ઓકે। ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે નવા દાખલાઓ જોઈશું નમસ્કાર।